હેલો મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસીપી છે ભરેલા કારેલાનું ગ્રેવી વાળું શાક તમે સાચું સાંભળ્યું મિત્રો આ શાક આપણે એકદમ ગ્રેવીવાળું બનાવીશું અને નાના બાળકોથી માંડીને બધા ઘરના લોકોને ખૂબ જ ભાવશે અને વડીલોને તો ખાસ કરીને ભાવશે તો તમે આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ શાક એકદમ આપણે ગ્રેવીવાળું બનાવીએ છીએ તો એ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ શાકની રેસીપી જો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઈક જરૂરથી આપજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને બાજુમાં રહેલા ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને અમારા બધા નવા વિડીયોની જાણકારી મળતી રહે અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો આ કારેલાનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે મેં આ બસો પચાસ ગ્રામ કારેલા લઈ લીધા છે અને એના અંદરના બીયા જે કડક હોય એ કાઢી લેવાના છે અને જો કૂણા બિયાં હોય તો એનો કોઈ વાંધો નથી અને જો તમને કડક બીયા ભાવતા હોય તો તમે રાખી શકો છો અહીંયા મેં કડક બિયા હોય એ કાઢી લીધા છે અને કૂણા હોય એ રેવા દીધા છે તો એને છાલ ઉતારીને મેં સરસ રીતે બીયા કાઢીને તૈયાર કરી લીધા છે તો હવે એમાં આ રીતે આપણે મીઠું ભરી દેવાનું છે તો આ રીતે થોડું થોડું મીઠું ભરીને આપણે કારેલા તૈયાર કરી લેવાના છે આ રીતે આપણે કારેલાને બાફીશું તો એની કડવાહટ થોડી ઓછી થઈ જાય છે તો આ રીતે બધા કારેલામાં સરસ રીતે થોડું થોડું મીઠું એડ કરી દેવાનું છે તો આવી જ રીતે આપણે બધા કારેલાને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં બધા કારેલામાં સરસ રીતે આ રીતે મીઠું ભરીને તૈયાર કરી લીધા છે જેનાથી આપણા કારેલામાંથી થોડી કડવાહટ ઓછી થઈ જાય છે અને આ શાક એકદમ બિલકુલ કડવું નથી લાગતું તો તમે આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આ કારેલાને આપણે એક ગ્લાસ જેટલા પાણીમાં સરસ રીતે એક સીટી વાગે ત્યાં સુધી જ બાફવાના છે વધારે પડતા બાફવાના નથી નહીંતરીએ મેસ થઈ જશે તો એક સીટી વાગે ત્યાં સુધી આને આપણે બાફી લઈશું તો અહીંયા મેં કારેલાને સરસ રીતે બાફીને તૈયાર કરી લીધા છે અને સરસ રીતે આપણા કારેલા બફાઈ ગયા છે અને વધારે પડતા બાફવાના નથી તો એનું પાણી નીતરવા માટે આ રીતે કોઈ કાણાવાળા વાસણમાં લઈ લઈશું જેથી કરીને એનું પાણી નીતરી જાય અને ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે આપણે એક પ્લેટમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું અહીંયા આ શાક આપણે એકદમ ગ્રેવીવાળું બનાવીએ છીએ તો એનો મસાલો પણ આપણે વધારે જ બનાવીશું જેથી કરીને બાદમાં એ ગ્રેવીમાં એડ થશે તો એક ચમ બે ચમચી ચણાનો લોટ એડ કર્યા બાદ તેમાં એક વાટકી ભરીને ચીણી સેવ એડ કરીશું એક વાટકી સિંગદાણાનો ભૂકો એડ કરીશું અહીંયા મેં એને સરસ રીતે ખાંડીને તૈયાર કરી લીધો છે આ બધું એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ બનશે અને રસાદાર બનશે ત્યારબાદ આપણે એક મોટી ચમચી ભરીને લસણવાળું ખાંડેલું મરચું એડ કરીશું અહીંયા મેં તાજું જ ખાંડેલું લીધું છે જેનાથી આપણા શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર થોડી હિંગ હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે મસાલાના માપનું જ એડ કરવાનું છે કારણ કે આપણે કારેલા પણ મીઠામાં બાફ્યા છે હવે એક ચમચી ખાંડ એડ કરીશું અને ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તમને જરૂર લાગે તો તમે બાદમાં પણ એડ કરી શકો છો તો આ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું જે રીતે આપણે ભરેલા મસાલો બનાવીએ છીએ એ જ રીતે આ મસાલો તૈયાર કરી લેવાનો છે તો મસાલો મને થોડો હજી કોરો લાગે છે તો હજી એક ચમચી તેલ એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરીને આપણે આ મસાલો તૈયાર કરી લેવાનો છે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે આ કારેલામાં સરસ રીતે મસાલાને ભરી દઈએ અને સરસ રીતે દબાવીને કારેલા ભરીને તૈયાર કરી લેવાના છે જેના આપણે બીયા કાઢી લીધા હતા એમાં વધારે મસાલો સમાશે અને જેના બિયા નથી કાઢે એમાં થોડો મસાલો એડ થશે તો આ રીતે બધા કારેલાને ભરીને તૈયાર કરી લેવાના છે સરસ રીતે હવે આવી જ રીતે મેં બધા કારેલા ભરીને તૈયાર કરી લીધા છે અને જે મસાલો વધે છે એ બાદમાં આપણે શાકમાં ગ્રેવીમાં યુઝ કરીશું તો જે રીતનો આ મસાલો વધ્યો છે એ બાદમાં આપણે શાકમાં એડ કરી દેવાનો છે તો હવે શાક વઘારવાની તૈયારી કરી લઈએ તો વઘાર માટે મેં બે મોટા ચમચા તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું થોડી હિંગ ઉમેરીશું ત્યારબાદ બે મોટી ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે એ એડ કરી દઈશું અહીંયા તમારે ડુંગળી ન એડ કરવી હોય તો ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો જ એડ કરવાની હવે ડુંગળીને થોડો હલકો ગુલાબી કલર આવી જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો એમાં એક ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ બંનેને ચેડવવાની જરૂર નથી કારણ કે શાક સાથે ઓલરેડી ચડવાનું જ છે એટલા માટે હવે આપણે કારેલા અને મસાલો એડ કરી દઈશું તો આ રીતે કારેલા અને બધો મસાલો એક સાથે એડ કરી દેવાનો છે આ રીતે ક્રિ કારેલાનું શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી માંડીને ઘરના બધા લોકોને ખૂબ જ ભાવ છે તો હવે આ રીતે બધા મસાલા અને કારેલાને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા હળવા હાથે જ મિક્સ કરવાનું છે જેથી કરીને કારેલા તૂટી ન જાય હવે સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે કારણ કે અહીંયા આપણે સેવ અને સિંગદાણાનો ભૂક્કો છે એને ચડવાનો છે અને બાદમાં આપણા સરસ રીતે ગ્રેવી તૈયાર થઈ જશે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હળવા હાથે થોડું મિક્સ કરી દઈશું હવે આ શાકને આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું અહીંયા આપણે આ શાકને વધારે પડતું ચેડવવાની જરૂર નથી તો એને આપણે બે મિનિટ માટે થવા દઈશું તો અહીંયા હું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી રહી છું આનાથી આપણા શાકમાં સરસ ઉપરથી દેખાવ આવે છે તો આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર ઓપ્શનલ છે જો તમારી પાસે અવેલેબલ હોય તો જ એડ કરવાનું હવે આ શાકને ઢાંકણ ઢાંકીને આપણે બે મિનિટ માટે થવા દેવાનું છે હવે બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે તેલ અલગ પડી ગયું છે અને ગ્રેવી પણ એકદમ ઘટ રસાદાર બની છે તો એકદમ સરસ દેખાવામાં જેટલું સુંદર લાગે છે ને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે અને બિલકુલ કડવું નથી લાગતું તો તમે આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરીને ગાર્નિશ કરી લઈશું અહીંયા અમે શાકને આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે અને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી ધન્યવાદ